2007 માં ભુજની મહિલા કલ્યાણ કેન્દ્રની યુવતી પર બે યુવકોએ બળાત્કાર ગુજાર્યો હતો અને આજે ભુજની સેશન્સ કોર્ટે બંને આરોપીઓને 7 વર્ષની સજા ફટકારી છે. આરોપી કિશન યાદવ અને ભરત જશવંત લાલે વર્ષ 2007 માં ભુજની મહિલા કલ્યાણ કેન્દ્રની એક યુવતી કુદરતી હાજતે જઈ રહી હતી ત્યારે તેને પકડીને બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ ભુજની કોર્ટમાં 376ની કલમ તળે આ બંને આરોપીઓ પર ફરિયાદ નોંધાઈ હતી અને આ કેસ 6ઠા અધિક સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો અને આજે 6ઠા અધિક સેશન્સ કોર્ટના જજે બંને આરોપીઓને 7 વર્ષની કેદ અને 1000નો દંડ અને જો દંડ ન ભરે તો 1 માસની સાદી કેદની સજા સંભળાવી છે. નવેમ્બર 2007-2004 સાલનો બનાવ છે. બનાવની હકીકત એવી છે કે બનાવના સમયે ભોગ બનનાર કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં રહેતા હતા. તે સમયે આરોપીઓ કિશન યાદવ તથા ભરત જશવંતલાલ રાત્રિના 11:30 સમયે જ્યારે ભોગ બનનાર કુદરતી હાજતે જતા હતા ત્યારે બંને આરોપીઓ ભોગ બનનારની મરજી વિરુદ્ધ બળજબરીથી તેના ઉપર બળાત્કાર કર્યો. તે સંબંધે 6ઠા અધિક સેશન્સ જજ સાહેબની કોર્ટમાં કેસ ચાલેલો અને કેસમાં 7 સાક્ષીઓ તથા 13 દસ્તાવેજી પુરાવાના આધારે બંને પક્ષોને સાંભળી અને સેશન જજ સાહેબે 6ઠા અધિક સેશન જજ સાહેબે આરોપીઓને 7 વર્ષની સજા, 1000 રૂપિયાનો દંડ, જો 1000 રૂપિયા ન ભરે તો 1 મહિનાની સાદી કેદની સજા કરવાનો હુકમ કરવામાં આવ્યો.